નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને ચોપાટ કાર્યક્રમમાં ખાસ આજે વાત કરીશું પાણીની. બિલકુલ, પાણીની જે પ્રમાણે સમસ્યા છે અને 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે પાણીનું મહત્ત્વ સમજવાની જરૂર છે, જે ક્યાંય આપણે સમજતા નથી. અને એટલે જ કદાચ આવા દિવસો ઉજવવા પડે છે જે મહામૂલું કહેવાય પાણી, અને જેનો બગાડ ન થવો જોઈએ, એનો બચાવ કરવો જોઈએ. બહુ જ આ એક અગત્યની વાત છે, પરંતુ ક્યાંક આપણે આને બિલકુલ સામાન્ય રીતે લેતા હોઈએ છીએ. અને એટલે જ કદાચ આવા દિવસ ઉજવીને આવા પ્રોગ્રામોમાં જ્યારે વિચાર કરો, વિધાનસભામાં જ્યારે અધ્યક્ષ સમક્ષ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ આવે છે, ભાજપ અને કોંગ્રેસ શાસક અને વિપક્ષ વચ્ચે જ્યારે મડાગાંઠ સર્જાય છે, એક સરસ મજાનો મુદ્દો છે આ ગરમા ગરમ, પરંતુ એ ન લેતા મંતવ્ય ન્યૂઝે આ મુદ્દો કેમ લીધો છે? કારણ કે આનું મહત્ત્વ ખૂબ જ છે. પાણીનું મહત્ત્વ કોણ નથી સમજતું? શું તમે જીવી શકશો પાણી વગર? સીધો સવાલ જો તમે કદાચ આટલો સમજો ને તોય પાણીનું મહત્ત્વ સમજાય. પરંતુ આપણે બધા જ, હું તમે ને આપણે બધા જ ક્યાંક હજુ પણ આ વાતને સિરિયસ નથી લેતા, અને પાણીનો બગાડ કરીને ખૂબ મોટી મુશ્કેલી આવનારા સમયમાં આપણે ઊભી કરી રહ્યા છીએ. અને જે પ્રમાણે ક્યાંક કૂવા નદીઓ અને તળાવો સુકાઈ રહ્યા છે, એક ચિંતાનો વિષય છે. વધુ વાત નથી કરવી. પાણીનો જે કકળાટ છે અને જે તમામ આ બધી જ જે વાતો છે, તો એને જ લઈને ખાસ ચર્ચા કરવી છે આજે આ કાર્યક્રમમાં. અને ચર્ચા કરવા માટે સીધો જ હું આપનો ઇન્ટ્રોડક્શન કરાવું કે જાણીતા જે પર્યાવરણવિદ છે એવા મહેશભાઈ પંડ્યા ઉપસ્થિત છે. મહેશભાઈ, સ્વાગત છે આપણું. અને જગત કિંખાબવાલા કે જેઓ પર્યાવરણ પ્રેમી છે અને સ્પેરોમેન તરીકે ઓળખાય છે, જગતભાઈ આપનું પણ સ્વાગત છે. મહેશભાઈ, જે પ્રમાણે ક્યાંક આજે 22 માર્ચ વર્લ્ડ વોટર ડે, વિશ્વ જળ દિવસ ઉજવવાની જરૂર પડી છે, હજુ પણ આવા દિવસો ઉજવવાની જરૂર પડે છે. પહેલાં તો મારે એ પૂછવું છે કે કેમ આ દિવસો ઉજવવાની જરૂર પડી, કેમ આવું નક્કી કરવામાં આવ્યું, એવું તો શું આભ ફાટી નીકળ્યું? હું એટલે પૂછું છું આપને કે હજુ સામાન્ય જનતાને આની, મહેશભાઈ, કોઈ જ કહેવાય કે સિરિયસ છે આ વાત એ ખબર જ નથી અથવા લેતા નથી. મહેશભાઈ શું કહે છે? દિલીપભાઈ, આમ જોવા જાઓ તો બ્રહ્માંડમાં 70% પાણી છે, પણ પીવાલાયક પાણી તો માંડ 2% છે. એટલે એમાંય 0.25% તો બરફમાં સંગ્રહેલું છે કે વરાળમાં છે. જી. અને એ જે 1.5% પાણી જે છે, એ 1.5%માં પણ પ્રદૂષિત પાણી પણ છે. અને એટલે ચિંતાનો વિષય છે. કુદરતે બધું આપ્યું છે. તમે આમ વાત કરો તો વરસાદ તો બરાબર જ પડે છે, 1 ઇંચ આઘો પાછો નથી થતો. અચ્છા. પણ જે કુદરતની સામે માણસોએ દરમિયાનગીરી કરી, એના લીધે વરસાદ અનિયમિત થયો. એટલે ક્યાંક વધારે પડે, ક્યાંક ઓછો પડે, અને એટલે પાણીના પણ અસમાનતા વધી ગઈ અને ઉપભોગતા વધી ગયો. ઉપભોગતા વધ્યો અને પ્રદૂષણ વધ્યું. આ કારણોથી કુદરતે નહીં, કૃત્રિમ દુષ્કાળ, હા, કૃત્રિમ પૂર અને પ્રદૂષણ તો સીધી વાત છે, કૃત્રિમ હોય, આ સમસ્યાઓ થઈ. અને એટલે પાણીની પરિસ્થિતિ વિષમ થતી ગઈ. એટલે 1993માં રિયો દ જનેરા બ્રાઝિલ ખાતે આ વિષય નક્કી કરવામાં આવ્યો, અને આ 25મું વર્ષ આપણે ઉજવીએ છીએ, અને એ જ કારણથી આ જળ વિશ્વ દિવસ ઉજવવાનું નક્કી થયું. ચલો, બિલકુલ, આપ કહી રહ્યા છો 25મું વર્ષ છે, જળ વિશ્વ દિવસ છે, પરંતુ મહેશભાઈ અલગ અલગ થીમ પર આ વિષય હોય છે, આ દિવસ ઉજવવામાં આવતો છે, અલગ અલગ વિષય હોય છે. ખાસ જે નેચર ફોર વોટર જે આ વખતની થીમ છે, આપ પર્યાવરણવિદ છો, ભૂતકાળમાં પણ ઘણી બધી થીમ હશે, એ કદાચ ખબર નથી કયા પ્રકારની થીમ હોય છે, અને એ થીમને લઈને કેવી રીતે આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે? દિલીપભાઈ, સવાલ બહુ સરસ છે, અને મારા મિત્ર જગતભાઈ છે એ વધારે ફોકસ પાડશે આ નેચર ઉપર, નેચર ફોર વોટર. યસ. એટલે એમ કહેવું છે આ વખતે યુનાઇટેડ નેશને, યુનાઇટેડ નેશન જ થીમ નક્કી કરતું હોય છે. એણે એમ કહ્યું છે કે હવે કુદરત પાસે જ ઉકેલ છે આ પાણીનો. એટલે બીજા બધા માણસો નહીં ઉકેલ શોધી શકે, કુદરત જ આપશે. અને એની સરસ મજાની વાત જગતભાઈ કરવાના છે આપણને. પણ એની પહેલાં જે થીમ ઉજવાઈ ગયા, જે થીમ આવ્યા, એ બહુ મજાના છે. વિમેન એન્ડ વોટર. જી. કારણ કે આજે પણ જોઈએ તો સ્ત્રીઓનું એટલું બધું મહત્ત્વ છે કે આજે પાણી લાવવાની વાત તો સ્ત્રીઓ જ લાવે છે. 2 કિલોમીટર દૂર ખુલ્લા પગે એ વૃદ્ધ ડોશીમાં હોય કે પછી 6 વર્ષની બાળકી હોય, એ માથે હેલ મૂકીને પાણી લાવે. અને એ પાણીની બચત કરવાની વાત હોય કે લાવવાની વાત હોય કે આયોજનની વાત, એ સ્ત્રીઓએ કરતી હોય છે. બિલકુલ. કારણ કે અત્યારે તો મહેશભાઈ એટલી કપરી પરિસ્થિતિ છે કે જે બાળાઓ છે ભણતર છોડીને, આપે કહ્યું એમ, બિલકુલ, માથે બેડું મૂકીને 2-2, 5-5, 10-10 કિલોમીટર સુધી પાણી લેવા જવાનું. અને એટલા માટે એ થીમ હતો વિમેન. અને બીજો જોબ એન્ડ વોટર.
નવે લાગશે કે રોજગારી ને પાણી સાથે શું લેવા જોઈએ. હા, યસ યસ યસ. પણ તમે જુઓ આજે કે આપણા ટ્રેડિશનલ વ્યવસાયો હતા, માછીમારીનો વ્યવસાય, પ્રદૂષણના લીધે માછલીઓનું ઉત્પાદન ઘટી ગયું, અગરિયાઓને તકલીફ પડવા માંડી, માલધારીઓને તકલીફ પડવા માંડી. એટલે તમારે જે ટ્રેડિશનલ કસ્ટમરી જે હતું વ્યવસાય એ પણ ઘટી ગયા આ પાણીના લીધે. અને એટલા માટે એનું મહત્વ બહુ જ છે કે તમારું માત્ર પાણી એટલે પીવા માટે કે જીવવા માટે નહીં, તમારી આખી લાઇફસ્ટાઈલ, તમારું આખું ઓક્યુપેશન જે પાણી ઉપર છે. અને એટલે જોબ એન્ડ વોટર એવો પણ એક વિષય હતો, એનર્જી એન્ડ વોટર નામનો વિષય હતો, ફ્યુચર એટલે ભવિષ્ય અને પાણી. કારણ કે એટલા માટે કે એવું કહેવાય છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ એ પાણીના નામે થશે. બરાબર. જે તમે આ દેશમાં જુઓ તો ચાલી રહ્યું છે, એ રાજ્ય રાજ્ય વચ્ચેનો ઝઘડો હોય કે પાડોશી દેશો દેશો વચ્ચેનો ઝઘડો હોય, અને કદાચ એ જે આપણે એવું આશા રાખીએ કે ભવિષ્યવાણી ખોટી પડે, પણ એ ફ્યુચર ફોર વોટર છે. એટલા માટે જ એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ જે છે એ પાણીના મુદ્દે થશે. ડિઝાસ્ટર અને પાણી આ પણ એક વિષય હતો, તમારું કલ્ચર, સંસ્કૃતિ અને પાણી એ પણ વિષય હતો. એ ક્યાંથી મેચ થાય સંસ્કૃતિ ને પાણી? બહુ અગત્યની વસ્તુ છે, બહુ અગત્યની વસ્તુ. તમે જુઓ, કારણ કે આ લોકો જે બી મુકતા હશે થીમ બહુ જ બ્રોડલી માઇન્ડ એટલે વિચારીને મુકતા હશે, પરંતુ સામાન્ય વ્યક્તિને સમજ માટે શું કહેશો? એટલે તમારી જે સંસ્કૃતિ જે છે એ નદી કિનારે વિસ્તરી છે, અને તમારા બધા તહેવારો ને ધર્મ લઈ લો એ તમારા પાણી ઉપર આધારિત છે. અને એટલા માટે એ સંસ્કૃતિ અને પાણી એનો શું સમન્વય હોય એ બહુ અગત્યની બાબત છે. એક વેસ્ટ વોટર અને પાણી હતો. કારણ કે આજે ગુજરાતની વાત કરો, દિલીપભાઈ જી, કેગનો અહેવાલ એવું કહેશે જગતભાઈ કે ગુજરાતમાં 32% પીવાનું પાણી એ કન્ટામિનેટેડ થયું છે, અને 4,215 ગામોમાં પીવાનું પાણી પીવાલાયક નથી રહ્યું. આ કેગનો અહેવાલ છે. અને બીજી વાત મારે એ કરવી છે કે ગુજરાતમાં 169 નગરપાલિકાઓ એટલે ટાઉન્સ જી, અને 8 મહાનગરપાલિકાઓ, એમાં 150 ટાઉન જોડે, નગરપાલિકાઓ જોડે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ નથી. એટલે સીધે સીધું આપણે જે ઘરગથ્થુ પાણી વાપરીએ છીએ એ નદી નાળામાં જાય એટલે કન્ટામિનેટ થાય. 8-8 મહાનગરપાલિકા જોડે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, ચાલતા એક પણ નથી. આવું કેગનો અહેવાલ છે. અને એટલા માટે જે થીમ અપાયેલો હશે એ યુએનમાં એ બરાબર વ્યવસ્થિત અપાયેલો કે વેસ્ટ વોટર અને પાણી. એટલે ગુજરાતમાં પાણીની આપણે શોધવા નીકળ્યા છીએ કે નવી નવી ટેકનિકો લાવો, એટલે ભાઈ જે પાણી છે એ શુદ્ધ કરવા ને. આજે સાબરમતીમાં ગંદુ પાણી છોડી દો છો કે નર્મદા ગંદી કરી છે એને શુદ્ધ કરો, ઉકેલ શોધવા બહાર ક્યાં જાઓ છો? એ જ ઉકેલ છે. એટલે આવા વિવિધ થીમ આપેલા યુનાઇટેડ નેશને એ પાણી બચાવવા માટે. બિલકુલ, હવે આપની પાસે આવીશ કે પાણીનો બચાવ કેવી રીતે કરવો, પરંતુ એ પહેલા જગતભાઈ જે પર્યાવરણ પ્રેમી છે, જગતભાઈ સામાન્ય રીતે જોતા હોય કે વ્યક્તિ દાઢી કરતો હોય છે ને તો પણ એને એક ડબલું પાણી જોઈએ, એની જગ્યાએ પાણી વહી જતું હોય છે ને પોતે દાઢી કરતો હોય છે. વાસણ માંજવાવાળા વાસણ ધોવામાં પાણી એક બાજુ ચાલતું હોય છે. ઘણી બધી સ્ત્રીઓ આપણે જોઈએ છે કપડાં ધોવાતા હોય છે તો પણ પાણી ચાલ્યું જતું હોય છે. એટલે આવા તો અનેક ઉદાહરણો આપણી પાસે છે. હું આપને સીધું પૂછવા માગીશ જગતભાઈ કે શા માટે પાણીની શોર્ટેજ સર્જાય છે, મુખ્ય કારણો કયા કહેશો? સૌથી પહેલાં જે મહેશભાઈએ કહ્યું કે પૃથ્વી પર પીવાલાયક પાણી કેટલું, તો કે 2%. હવે એ 2%માં એવું માની લો તમે કે ભાઈ ભારતમાં પણ 2% હોય, પણ ભારતની વસ્તી છે 125 કરોડની. હા, અને એમાં 2%ને વેચવાનું આવે છે, તો એવો ઓફિશિયલ આંકડો છે કે એ 2%નું આખા વિશ્વના 2%નો 0.25% પાણી જ ભારત પાસે છે. હા, અને એને કન્ઝ્યુમ કરનાર વસ્તી છે 125 કરોડની. આ બહુ મોટો મિસમેચ છે. બીજા શબ્દોમાં કહું તો જે પાણી છે એનો તમારે સદુપયોગ કરવો જોઈએ, બિલકુલ વેસ્ટ ના કરવું જોઈએ. જે વેસ્ટ વોટર હોય એને સેકન્ડ ટાઈમ કર્યા પછી થર્ડ ટાઈમ પણ તમારે રિસાયકલ કરવું પડે. હા, એટલે જે બધા ડેવલપ્ડ કન્ટ્રીમાં એ થતું જ હોય છે. હવે આપણે ત્યાં તો પરિસ્થિતિ એવી છે કે જેને અગાઉ મહેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે નદીઓ અને તળાવો અને બધું પોલ્યુટેડ છે, તો એને હું એમ કહીશ કે એ સિસ્ટેમિક ફોલ્ટ છે. એટલે એ બહુ નિયમિત રીતે થતું આવતું એક આપણું કલ્ચર છે. હું કલ્ચર શબ્દ વાપરું છું, એ ખતરનાક શબ્દ વાપરું છું કે આપણા કલ્ચરમાં જ આ થઈ ગયું છે કે આપણે અંદર ગટરનું પાણી છોડી દેવાનું, આપણું અનટ્રીટેડ પાણી છોડી દેવાનું. વરસાદની લાઈનોની જે નાળા હોય એની અંદર ગટરની લાઈનો જોડી દેવાની. એટલે જે વરસાદનું પાણી જે હાર્વેસ્ટ થતું હોય તો એ કેવી રીતે હાર્વેસ્ટ થશે? એ પોલ્યુટેડ વોટર થાય. અને આનો સીધો દાખલો જોવો હોય તો હું તમને 2 દાખલા આપું. એક છે કે તમે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદથી અસલાલી સુધીનો બેલ્ટ લો તો
તો લાલીગામ સુધીના બધા ગામડા જુઓ, અથવા બરોડા પાસેથી ડભાસા બાજુનો બેલ્ટ જુઓ, તો બધે ગામડામાં ખીચડી રાંધે તો પીળી થવાના બદલે એ રોજ સાંજે લાલ ખીચડી બને છે. એ ફક્ત પોલ્યુશનનું પાણી છે. હવે એનું તર એટલે બધે નીચે સુધી જતું રહ્યું છે, છેક નીચે સુધી, કે જ્યારે બોરથી પાણી ખેંચે તો પણ એમાં વિઝિબલી નથી દેખાતું, પણ જ્યારે રંધાય ત્યારે એના અસલ ગુણ એ કેમિકલના બહાર આવે છે, ડાઈસ કેમિકલ્સ ને બધું, અને એ થાય. હવે એ થાય ત્યારે કકળાટ થાય, બધું થોડાક દિવસ મીડિયામાં ને સમાચારમાં ને બધું આવશે, પછી બધું પાછું હતું એમને એમ. મારું એવું કહેવું છે કે ભાઈ વી આર નોટ એજ્યુકેટેડ અને વી આર નોટ સેન્સિટિવ અબાઉટ ઓલ ધીઝ થિંગ્સ. આજની તારીખમાં જે 15 રૂપિયાની પાણીની એક બોટલ મળે છે, એનો એક એક પાણીની કંપનીએ એના આંકડા મૂકેલા છે કે 2030ની સાલમાં પાણીની શોર્ટેજના લીધે એ પાણીની બોટલ 300 રૂપિયામાં મળશે. બિલકુલ. ચલો, એટલે ક્યાંક આ પણ ક્યાંક વિચારવા જેવી વસ્તુ છે મહેશભાઈ. ક્યાંક જે પ્રમાણે શોર્ટેજ છે અને પાણીની બોટલ જો હવે 300માં મળશે 2030માં, ત્યાં સુધી બી પણ ભાવ વધારે છે. ક્યાંક આ લેડીઝને કપડાં ધોવા હોય, ક્યાંક વાસણ માંજવા હોય, અથવા નાહવા માટે લોકોને હવે બજેટ ફાળવવું પડશે આ પાણીનું, કે આટલું પાણી નાહવા માટે, આટલું કપડાં ધોવા માટે, આટલું વાસણ માટે. શું કહેવું છે મહેશભાઈ શોર્ટમાં, કે ખાસ પાણી બચાવવા શું કરવું જોઈએ આ પર્યાવરણવિદ? એટલે ગંભીર મુદ્દો છે. એટલે મને તો ગાંધી યાદ આવે. હા, 1930માં સાબરમતી નદીના કિનારે રહેતા હતા. હા, એક ડોલ પાણીથી નહોતા હતા. એમ કહેતા હતા કે પાણી મારા એકલા માટે નથી, બધા જીવસૃષ્ટિ માટે છે, અને એક લોટા પાણીથી દાતણ કરતા હતા. એટલે એમણે કહ્યું એટલે વધારાનું ના વાપરવું અને વણ જોઈતું ના સંગરવું. આ એકાદશ વ્રતમાં પણ એમણે કહ્યું છે. એ જો કન્સેપ્ટ તમે લાવો અને તમામ વસ્તુઓનો વિનયપૂર્વક ઉપયોગ કરો તો ઉત્પાદન ઘટી જાય. જો અર્થશાસ્ત્રમાં સાથે સંમત નહીં થાય, કારણ કે એમને તો ઇકોનોમિક ફેરવવી છે, જીડીપી વધારવો છે. જેટલી વપરાશ ઓછી એટલું ઉત્પાદન ઓછું, એટલું ઉત્પાદન ઓછું એટલું પાણી ઓછું વપરાશે, એટલું પોલ્યુશન ઓછું થશે. પણ જીડીપીની આંધળી દોટમાં એ સંમત નહીં થાય. પણ ગાંધીનો જે સિદ્ધાંત લઈએ કે મિનિમમ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ, તો કદાચ આ પાણીની સમસ્યા. સરકાર 2 કલાક તો પાણી આપે છે, સવાર સાંજ તો આપે છે પાણી અમુક વિસ્તારોમાં. હા, એટલે એમાં બી મર્યાદાઓ છે. એ પાણી ભરી રાખવામાં આવે છે અને પછી એ વાસી થઈ ગયું એમ કહીને ઢોળી નાખવામાં આવે છે. એટલે એ પણ બગાડ થાય છે કે ભાઈ આ 7 કલાક પાણી ડોલમાં રાખેલું, ઢોળી નાખવાનું, ફ્રેશ પાણી ભરો. આ બી એક બહુ મર્યાદા છે. એટલે આવા આવા ઘણા ઉપાયો આપણી જોડે છે કે જે આપણે બચાવી શકીએ એમ છીએ. પણ મૂળ તો આ જ છે કે તમારે હવે તો મહેમાનોને પણ એવું કહેવું પડશે કે પીવાનું પાણી તમને આપવું, કેટલું આપવું. આપણે ગ્લાસ ભરીને આપી દઈએ અને મહેમાન 2 ઘૂંટા પાણી પીએ અને બાકી બગાડે. આપણે એ કહેતા શીખવું પડશે કે પાણી આપું, કેટલું આપું, નાના ગ્લાસ કરવા પડશે, સાઈઝ નાની કરવી પડશે, આ બધું કરવું પડશે. નહીં તો અત્યારે કેપટાઉનમાં જે સ્થિતિ થઈ, 16 એપ્રિલથી કેપટાઉન જેવા શહેરમાં 65% પાણી નથી મળવાનું. એટલે બજેટની વાત તો બાજુ પર જ રહી, પાણી જ નહીં હોય તો શું કરશો? બિલકુલ. ચલો, ક્યાં ગંભીર સમસ્યા છે કે 65% પાણી જ્યારે વાત છે, અને સાથે જ પાણી દઈ હોય તો તમે બજેટ કેવી રીતે કરશો અથવા ફાળવશો કેવી રીતે? અત્યારે ખાસ મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ આપણી સાથે જે કંઈ ચિંતાઓ બતાવી છે, અને ખાલી માત્ર એક મનુષ્ય માટે આ પાણી નથી અને તમામ જીવસૃષ્ટિ માટે છે, એટલે આપણે એનો વપરાશ બહુ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. થીમની પણ વાત કરી મહેશભાઈ પંડ્યા અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ મહેશભાઈનો આપણે આભાર માનીએ છીએ. કારણ કે બ્રેક લઈશું, બ્રેક બાદ પ્રિયવદન શાહ, જે પર્યાવરણ પ્રેમી છે અને પાણી બચાવો ઝુંબેશમાં પણ ખૂબ પોતે આ ઝુંબેશ પણ ચલાવતા હોય છે, એમની સાથે બ્રેક બાદ ચર્ચા કરીશું. જગતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક. ચોપાટ કાર્યક્રમમાં ચર્ચા ચાલી રહી છે પાણીના મહત્ત્વની, અને અફસોસ પણ થાય છે કે પાણીનું મહત્ત્વ સમજાવવા માટે આવા કાર્યક્રમો કરવા પડે છે, પણ જરૂરી છે. કુદરતે આપેલો મહામૂલો જ્યારે આ સ્ત્રોત છે, એના વગર જીવન શક્ય નથી, તો આપણે આ ચર્ચા કરવી પણ જરૂરી છે. કારણ કે પાણીનો કકળાટ મનુષ્યની હવે તો રાજ્યો વચ્ચે પહોંચ્યો છે. કારણ કે કર્ણાટક અને જે તામિલનાડુ છે એમની વચ્ચે પાણીના મુદ્દે સુપ્રીમમાં ગયા છે. આ પણ એક ગંભીર બાબત છે. હવે વાત કરીએ ભારત, ચીન અને પાકિસ્તાનની, તો જે બ્રહ્મપુત્ર અને સિંધુ જળ જે છે એનો વિવાદ ઊભો થાય અને આવનારા સમયમાં કોઈ માનવ સર્જિત ઘટના સર્જાય તો પણ નવાઈ નહીં, 300 રૂપિયા પાણીની બોટલ મળે તો પણ નવાઈ નહીં, નાહવાનું પાણી ન મળે તો પણ નવાઈ નહીં, ઘણી બધી ચર્ચાઓ કરી શકાય આમાં. હવે આપણી સાથે જગત કિનકાપવાલા છે, પર્યાવરણ પ્રેમી અને જેમને સ્પેરોમેન તરીકે ઓળખે છે, સાથે જ પર્યાવરણવિદ એવા પ્રિયવદન શાહ, અને હું ખાસ એમને ઓળખીશ કે પાણી બચાવો ઝુંબેશ એ ખાસ ચલાવતા હોય છે, એટલે ખૂબ જ અગત્યની ચર્ચામાં આપણને મદદ કરી શકે. પ્રિયવદનભાઈ પર્યાવરણવિદ છો, પરંતુ મને આપની એક વાત યાદ છે કે આ જ પ્રિયવદનભાઈ છે
કે જે જો પાણી બચાવો ઝુંબેશ કરવું હોય તો માત્ર વાતો નથી થતી, માત્ર ભાષણોથી નથી થતું, પોતાનું આખું ગ્રુપ લઈને જવું, જે તે સોસાયટીને જે તે એરિયામાં દર્શક મિત્રો જવું અને સાથે પ્લમ્બરો રાખવા, કોઈનું પાણીની પાઇપલાઇન લીકેજ છે તો એને રિપેર કરવી, એલ નાખવાનો છે, પાઇપનો ટુકડો નાખવાનો છે, ચકલી બદલવાની છે, વાલ બદલવાનો છે, આ બધું જ પોતે જે એનજીઓ ઊભું કર્યું એના ખર્ચે. વિચાર કરો, પ્લમ્બર સાથે માલ સામાન સાથે જઈને લોકોના લીકેજ બંધ કરવાના, પાણીના ટપકા પડતા હોય બંધ કરવાના, ચકલીઓ જે ખરાબ થઈ ગઈ છે એ બદલવાની, આનાથી વિશેષ સેવા કઈ હોય. એટલે સીધો સવાલ હું પ્રિયવર્ધનભાઈ આપને કરીશ, પાણી બચાવવું છે શું કરવું જોઈએ? આપ તો જે કરો છો કરો છો, પરંતુ લોકોને શું સલાહ આપશો? પાણી બચાવવા માટે પહેલી વસ્તુ એ, હમણાં એક ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું જી, અને એમાં એવું લખેલું કે ભાઈ બે પ્રકારના, પેલા ફ્લશ આવે તેમાં મોટું બટન દબાવો એટલે 8 લિટર જાય, અને નાનું દબાવો એટલે ફ્લશમાં 4 લિટર જાય. જી, આ એવી એક વાત થઈ કે પેલો રાજાના કુંવરને કહ્યું કે ભાઈ તું ગરીબ માણસ ઉપર નિબંધ લખ, એટલે એને કહ્યું કે ભાઈ ગરીબ માણસ પાસે નાનો નાનો મહેલ હોય, નાની નાની ગાડી હોય, એટલે આ એવી વાત થઈ. હકીકતમાં આમ જુઓ તો ફ્લશ કરવા માટે 5 લિટરથી વધારે પાણીની જરૂર નથી. નંબર 1, 5 લિટરવાળી ટાંકી ડિઝાઇન કરવી જોઈએ. બીજી વસ્તુ એ કે યુરિનલ માટે 1.5 લિટર પણ ચાલે, તો તમારે એની અંદર ફ્લશના બદલે તમે એક ટમ્બલરથી પાણી લઈને તમે જો સીધું નાખી દો તો પણ એ સાફ થઈ શકે. લોકોને મહેનત કરવી નથી ને આવા ખોટા સૂચનો આપી રહ્યા છે, હું તો એમ કહું છું. જ્યાં આગળ આપણે વાત એવી હોવી જોઈએ કે ભાઈ જે લોકો એક ડોલ પાણીથી આખો દિવસ ચલાવે છે, ટેન્કરમાં એક ડોલ પાણી આપે છે, તો એ કઈ રીતે ચલાવતા હશે? આપણે એ વિચારવું જોઈએ કે જ્યાં આગળ અઠવાડિયામાં 2 વખત જ પાણી મળે છે 1.5 કલાક, એ લોકો કઈ રીતે કરતા હશે? તો અમે એક આખી એક વાત એવી એનું બજેટ બનાવ્યું પાણી માટેનું કે પીવા માટે 2.5 લિટર પાણી જોઈએ વ્યક્તિને, તો 5 જણનું કુટુંબ હોય તો 12.5 લિટર થાય. જી, બ્રશ કરવા માટે 1 લિટર પાણી જોઈએ તો 5 જણનું કુટુંબ હોય તો 5 લિટર થાય. નાહવા માટે 15 લિટર એક ડોલ પાણી સફિશિયન્ટ છે તો 75 લિટર થાય. તો શૌચાલય માટે 10 લિટર પાણીની આપણે જોગવાઈ કરીએ તો 50 લિટર થાય. રસોઈ માટે વધુમાં વધુ એટલે કે 2.5 લિટર જોઈએ તો 12.5 લિટર પાણી થાય. વાસણ ધોવા માટે 10 લિટર જોઈએ એક વ્યક્તિ દીઠ તો 50 લિટર થાય. અને એવી રીતે ધોવા માટે એક ડોલ પાણી એટલે 15 લિટર ગણીએ તો 5 જણ માટે 75 લિટર જોઈએ. અને આવી રીતે બાથરૂમની સફાઈ માટે 20 લિટર, પશુ રાખ્યું હોય કાદુ તો એના માટે 100 લિટર, અને ગાડી તથા અન્ય વાહન ધોવા માટે તો 20 લિટર, ગાર્ડન માટે 50 લિટર, ટોટલ બધું કરીએ તો 500 લિટરની અંદર આખું બધું જ થઈ જાય છે. ગવર્મેન્ટ આપણને કોર્પોરેશન 150 લિટર પાણી વ્યક્તિ દીઠ આપે છે, દરેક જણ 50 લિટર બચાવી શકે એમ છે મિનિમમ. જો 50 લિટર જો પાણી આપણે બચાવીએ તો તમે વિચારો કે અમદાવાદની વસ્તી 60 લાખની વસ્તી છે, કેટલું પાણી બચે? લોકોને ખરેખર પાણી બચાવવું હોય તો પાણી બચાવવાનો તો મોટો સ્કોપ છે, પણ હકીકતમાં એવું થાય છે કે મિસમેનેજમેન્ટ છે. કોઈક જગ્યાએ 200 લિટર પાણી મળે છે, ક્યાંક 20 લિટર મળતું નથી. એ જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગલત છે એના માટેના પ્રોબ્લેમ્સ છે. ખરેખર કોર્પોરેશને એક એવી વાતો મોટી મોટી કરે છે, 1500 કરોડની વાત વચ્ચે આવેલી કે ભાઈ આપણે બધી જગ્યાએ મીટરો મૂકી દઈએ. હું એમ કહું છું ખાલી 2 કરોડ રૂપિયા વાપરો અને પ્લમ્બરોને રાખો, 150 પ્લમ્બર રાખો તો તમારું આખા વર્ષની અંદર બધી જગ્યાએના પાણીના લીકેજીસ બંધ થઈ જશે અને પાણી એ સસ્તું થઈ જશે, તો એ પણ એક મોટો બચાવ રહેશે. જગતભાઈ, જે પ્રમાણે ક્યાંક વાત કરીએ કે પશુ પક્ષીઓને પણ પાણી જોઈએ છે, આપ તો પક્ષી પ્રેમી પણ છો અને ખાસ ચકલી પ્રેમી વધારે છો, પશુ પક્ષીઓ પોતાની રીતે પાણી મેળવતા હોય, ઉનાળાની કાળજાર ગરમી છે તો એમને પણ પાણીની જરૂરિયાત હોય, મનુષ્ય આ નથી સમજતો કે એનું બચાવેલું પાણી એમને પણ કામ લાગે, પશુ પક્ષીઓ શું પાણીનો સંગ્રહ કરતા હોય છે કે કઈ રીતે મેન્ટેન કરતા હોય છે પાણીનું લેવલ પોતાના શરીરમાં? એટલે આપણે પશુ પક્ષી પાસેથી પણ શીખવાનું રહ્યું. હા, માણસ જાત છે ને એ સંગ્રહખોર તરીકે ગણાય છે દરેક બાબતે. હવે પશુ પક્ષી તો ક્યાંય કોઈ જગ્યાએ પાણીનું એવું સંગ્રહ કરતા જ નથી,
જ્યાં પાણી મળ્યું ત્યાં એમણે પી લીધું. અને તમે સમજો કે એમ જેટલી જરૂરિયાત દરેક પ્રકારની માણસને છે એવી જ એમને પીવા માટેના પાણીની કે એમને શરીરની ગરમી બહાર કાઢવા માટે છબછબિયા કરવા માટે પાણીની જરૂર છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે સેવ ધ સ્પેરોની જોડે કે એક નાનું પાણીનું કુંડું મૂકો તો એમાંથી એને પીવાનું પાણી મળી રહે. તો દરેક જીવને આપણે જ્યારે પાણીનું મેનેજમેન્ટ કરીએ કે બજેટ કરીએ ત્યારે દરેક જીવ માટે પણ આમ અંદર એનું પ્રોવિઝન હોવું જોઈએ. હવે દરેક જીવની જો વાત કરતા હોઈએ અને પાણીની બચતની વાત કરતા હોઈએ કે પાણીના ઉપયોગની જે કે વિનય વિવેકથી પાણી વાપરો એની વાત કરતા હોઈએ, તો જે જમાનામાં આ જ અમદાવાદ શહેરમાં પાણીની પાઇપલાઇનો હતી નહીં ત્યારે પોળમાં ને બધા જૂના શહેરમાં તમે જોશો જે ઐતિહાસિક ઇમારતો છે એમાં પાણીના ટાંકા હતા. હવે એ પાણીના ટાંકાની અંદર જે પાણી ભરવામાં આવે એ 12 મહિના વપરાતું એ કુટુંબ માટે. એટલે જે પ્રિયવર્ધન ભાઈએ વાત કરી ને કે એનું મેનેજમેન્ટ છે, એટલે વી વેર વેરી પર્ટિક્યુલર. અને આજે તો શું થાય છે કે પાણી જે મફત મળે ને એટલે એનો બેફામ ઉપયોગ થાય છે. દાખલા તરીકે ખેતરની વાત કરીએ તો હું હમણાં ગયા વીકમાં અંજાર હતો તો ત્યાં દર બીજે દિવસે ટેન્કરથી પાણી આવે છે. ખેતરની વાત કરો તો તમને 5 હોર્સ પાવરની મોટરનું કનેક્શન તમને ફિક્સ રેટે મળે. એટલે શું થાય કે ખેતરમાં પાણીની જરૂર હોય કે ના હોય, એને પાકને એટલા પાણીની જરૂર છે કે નહીં, માણસ સમજ્યા વિના એમાં પાણી વેરે જ રાખે છે. અને એ એટલું બધું પાણીનો બગાડ થાય છે એમાં એનો પાકને પણ નુકસાન થાય છે, પણ પોતાનામાં એટલી સમજ જ નથી, સૂજ જ નથી અને પાણીનો બગાડ થાય. હવે પાણીના બગાડની વાત કરીએ તો જેમ મેં પહેલાં તમને એક પોલ્યુશનની વાત કરી, દરિયાના પોલ્યુશનની વાત કરું કે જ્યાં 75% વધારે આખી પૃથ્વીનું 90% જેટલું પાણી છે એમાં જેટલા જીવ છે ને 90% આખા દરિયામાં એના જેટલી સંખ્યા જીવની છે એના 50%થી વધારે અંદર પ્લાસ્ટિક ભરાયેલું છે. અને હમણાં જ થોડાક દિવસ પહેલાં અમેરિકામાં બધા દેશના પાણીની બોટલોનું સેમ્પલિંગનું ટેસ્ટિંગ થયું તો એમાંથી પ્લાસ્ટિકના કણ નીકળ્યા છે. હવે ત્યાં પ્લાસ્ટિક ફિલ્ટર કરેલા વોટરમાં પ્લાસ્ટિક કેવી રીતે આવ્યું, આ એક સમજવાની વાત છે કે અંદર એટલું બધું આપણે પોલ્યુશન કરીને બધું ડિઝોલ્વ થતું જાય છે. હવે આની એક થોડીક વધારે સિમ્પ્લિફાઈ સમજ આપું તો ખેતરમાં જીવાત માટે થઈને પેસ્ટિસાઇડના ભાગરૂપે આપણે DDT અને એ બધું છાંટવામાં આવે પેસ્ટિસાઇડ્સ. DDT છે એ પાણીમાં ડિઝોલ્વ જ નથી થતું, વરસાદ અને પાણીની સાથે ધોવાઈને એ નદી નાળામાં જાય, નદી નાળામાં એને માછલી ખાય, માછલીને કુકડા જેવી વસ્તુ ખાય, એ બધું જ DDT ફરતું ફરતું કુકડાના શરીરમાં આવ્યું, કુકડાના શરીરમાંથી ઈંડામાં આવ્યું, ઈંડા એ ઈંડાને અથવા મરઘીને માણસ ખાય અને એના શરીરમાં DDT આવે, આ સાયન્સ કહે છે. એટલે આપણે જે બધો બેફામ કેમિકલ્સ પેસ્ટિસાઇડ્સને બધું યુઝ કરીએ છીએ એ પણ ખતરનાક છે અને એ પાણીની ક્વોલિટીને બગાડે છે. ચલો બિલકુલ, પાણીની ક્વોલિટીને બગાડે છે, ખતરનાક છે. પ્રિયોદનભાઈ, જે નદી જે કૂવા છે, નદીઓ છે, તળાવો છે, પહેલાં કૂવા 15-20 ફૂટે પાણી આવી જતું હતું, અત્યારે 200 ફૂટે પાણી નથી, નદીઓને તળાવો સુકાય છે. ત્યારે જ્યારે આવો વિશ્વ વર્લ્ડ જે વર્લ્ડ ડે જે ઉજવવામાં આવે છે, વર્લ્ડ વોટર ડે, શું કેવું છે, આનો વિષય શું હોય છે અને કઈ રીતે લોકોને સમજાવવામાં આવે છે કે ખરેખર આ થીમ લઈએ કે આ વિષયથી લોકોને સમજાવીએ તો જરૂરથી લોકોના મગજમાં કંઈક ઉતરવું જોઈએ? બેઝિક વસ્તુ હું તમને જણાવું કે આની શરૂઆતમાં આપણે આખી વાતમાં હું થોડુંક પહેલા થોડોક સ્ટેટિસ્ટિકલ ડેટા આપું. થોડી સમયની પણ મર્યાદા છે એટલે એ પ્રમાણે આપ સમજ આપશો પ્લીઝ. કે આપણી એવરેજ રિક્વાયરમેન્ટ જો ગણીએ સ્ટાન્ડર્ડ તો 1600 ક્યુબિક મીટર પર પર્સન છે. અને એની સામે આપણે ગુજરાતમાં અત્યારે 1100 ક્યુબિક મીટર પર પર્સન આપણી પાસે અવેલેબલ પાણી છે. સૌરાષ્ટ્રનું જો એવરેજ ગણવામાં આવે સેપરેટલી તો એ 600 ક્યુબિક મીટર પર પર્સન છે. આપણો જે કન્ઝમ્પશન જે છે આપણું પોતાનું એ ડોમેસ્ટિક વપરાશ 55 ક્યુબિક મીટર છે પર યર. હવે વ્યક્તિ દીઠ જે 55 ક્યુબિક મીટર વપરાય છે ઇટ મીન્સ અબાઉટ 3.5% ઓફ ધ ટોટલ આપણું જે રિક્વાયરમેન્ટ છે એના એ છે. ઇઝરાયલની અંદર હું હમણાં જે રિસન્ટલી ગયો તો ત્યાં આગળ એ લોકોને 5 ઇંચનો રેઇનફોલ છે અને 5 ઇંચના રેઇનફોલમાં એ લોકો દે આર મેનેજિંગ એવરીથિંગ. એ લોકો ત્યાં આગળ એમનો પોતાનો ક્રોપ ડેવલપ કરેલા છે, ફૂડ એ લોકો સેલ્ફ સફિશિયન્ટ છે, પાણી એ લોકો સેલ્ફ સફિશિયન્ટ છે, 24 અવર્સ વોટર આપે છે. એટ ધ સેમ ટાઈમ એ લોકો બધા જ વસ્તુઓનું રિસાયકલ કરે છે, જેમ કે બાથરૂમનું પાણી હોય સેપરેટલી કલેક્ટ થાય છે, એનું સેપરેટ રિસાયકલિંગ થાય છે, એ પાણી રીયુઝ થઈને ફ્લશમાં જાય છે, ફ્લશ થયેલું પાણી એનું જે રિસાયકલ થઈને ઇરિગેશનમાં જાય છે.
અલ્ટિમેટલી અને પ્લસ એ લોકો દરિયાના પાણીને પણ નોર્મલ કરી રહ્યા છે, એટલે એક જ પાણીના અનેક ઉપયોગ આમાં આપણે ઉપયોગ એ લોકો કરી રહ્યા છે. આપણે આપણે ત્યાંની સિસ્ટમની અંદર 40 ઇંચ વરસાદ પડ્યો અને છતાં પાણીની શોર્ટેજ છે, કારણ કે આપણો જે બેઝ છે એ નર્મદા છે. હવે જે નર્મદાના બેઝથી આખી જો વાત જો કેલ્ક્યુલેશન્સ કરીએ તો આપણે ત્યાં પાણી જેટલું ઉપલબ્ધ છે એના કરતાં વધારે વપરાય છે. હવે એ વધારે વપરાવાને કારણે આપણે અંડરગ્રાઉન્ડ વોટરમાં અંડરગ્રાઉન્ડમાંથી પાણી લેવું પડે છે. હવે અંડરગ્રાઉન્ડમાંથી જે પાણી લઈ રહ્યા છીએ એટલે પાણી જે 15 ફૂટ 20 ફૂટે મળતું હતું એ અત્યારે 700-800 ફૂટે પહોંચી ગયેલા છે. અને 700-800 ફૂટે પાણી જે મળે છે એ એમાં હમણાં જગતભાઈએ કીધું એવું એની અંદર બધા જુદા જુદા ફ્લોરાઇડ ક્ષાર ના અંતે બધું આવે છે. એવું આ થવાનું કારણ બેઝિકલી આપણે જો પરકોલેટિંગ વેલ જો બનાવ્યા હોય તો એને રિચાર્જ થતું થઈ જાય. હવે એ આપણે એ દિશામાં કામ કર્યું હોય તો જેટલા પાણી જ્યાં જ્યાં ભરાતા હોય છે એ ભરાવાના પ્રશ્નો ઓછા થાય, પાણી રિયલી રિચાર્જ પણ થાય અને આપણા પ્રશ્નો પણ ઉકેલાય. ચલો બિલકુલ, એટલે ઇઝરાયલ પાસેથી પણ ક્યાંક શીખવાની જરૂર છે ને. બેઝ જે પ્રિયવર્ધનભાઈએ કહ્યું કે નર્મદાના જે પાણી છે આપણો બેઝ છે, પરંતુ એ પણ ક્યાંક ખૂટ્યા છે. ખેડૂતોને હવે એવું કહેવામાં આવે છે કે ઉનાળુ પાક વાવશો નહીં કારણ કે પાણી મળશે નહીં, એટલે હવે પાણીની પેટર્ન બદલવી પડશે, પાકની પેટર્ન બદલવી પડશે કે ઓછા પાણીએ વધુ પાક કેવી રીતે લઈ શકાય. ઇઝરાયલ પાસેથી ઘણું બધું શીખવાનું છે, પરંતુ આખરે જો પાણીનું આટલું બધું મહત્ત્વ હોય અને આ 25મું વર્ષ જ્યારે ઉજવાઈ રહ્યું છે, હજુ ન જાણે કેટલા આવતા વર્ષો ઉજવાશે, પરંતુ આપણી આંખ ખુલે છે કે કેમ એ પણ એક મોટો સવાલ છે. કારણ કે એક ડોલ પાણી જે લોકોને દિવસ દરમિયાન મળે છે અથવા અઠવાડિયામાં 2 વખત પાણી મળે છે એમને જઈને પૂછો કે પાણીની શું કિંમત છે તો કદાચ તમને ખબર પડશે. સમય મર્યાદાના કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને જગતભાઈ અને પ્રિયવર્ધનભાઈ આપ ઉપસ્થિત રહ્યા આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષયવસ્તુ સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.